ભક્તિની અંદર એવી તાકાત છે કે સાચા હૃદયનો જો માણસનો ભાવ હોય તો પરમાત્મા કેટલા બધા રાજી થાય. અપને સેવક કે કારણે, અપને ભગતન કે કારણે, શ્રી કૃષ્ણ ભય રઘુનાથ. આપણે એમ થાય કે રામ છે એ કૃષ્ણ થયા, પણ આમાં એવું કેમ? શ્રી કૃષ્ણ ભય રઘુનાથ પ્રસંગ છે. પિયુષભાઈ પૂજ્ય તુલસીદાસજી જ્યારે વ્રજમાં આવે અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે, રાજી થયા, બહુ સુંદર, પરંતુ હું તો રામનો ઉપાસક છું, હાથમાં ધનુષ બાણ હોય તો જ મને આનંદ આવે અને મારું મસ્તક તો જ નમે. અને એવું કહેવાય છે શાસ્ત્રની અંદર, એવો ઉલ્લેખ છે, મહાપુરુષો પાસેથી પણ અમે સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ એના હાથમાં ધનુષ બાણ લઈ લે, મોરલી મૂકી દે. એક સેવક એક ભક્ત માટે ભગવાન પોતાનું આખું સ્વરૂપ બદલાવે. તો ભગવાન જો રાજી થતા હોય, ભગવાનને જો કોઈ વસ્તુ પ્રિય હોય તો એ છે આપણો શુદ્ધ હૃદયનો ભાવ. રામાયણની અંદર પણ કીધું છે, મોહે ન છલ છિદ્ર કછુ ભાવા, નિર્મલ જન સો મોહિ પાવા. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. કેટલી બધી ભક્તિ વાલી છે, કેટલા બધા ભક્ત વાલા છે ભગવાનને. આજે આ પ્રસંગ એવો છે, દીકરીની વાત કરીએ મેં શરૂઆતમાં, માણી રે નંદરાણી તારું એવું આંગણું, બોલો મુરારી એ કે છે માજી માજી એ નંદરાણી તારું કેવું આંગણું